700 महानीति वाक्य 72 महानीतिनु वाक्य 72 तेमा परम कृपाळु देवे जणाव्यु एक पक्षी मत भेद बांधु नहीं, एक पक्षी मत भेद बांधु नहीं एटले एक पक्षी आग्रह राखु नहीं। जे कुल मा पोते जन्म्यो होय तेमा जे धर्मनो उपदेश सांभळ्यो होय तेने साचू माने, जे धर्म वारसागत माता पिता अराजता होय ते साचो एम माने, अने ते सिवाय जगतना बीजा बधा धर्मो झूठा छे एवो धर्मना नामे आग्रह घणा जीवोने होय छे। अमे मानीए ते साचुं, बीजा बधा माने ते खोटुं। પણ કૃપાલદેવ કે એકાંત પક્ષ થઈ ગયો, આવા જીવને વિવિધ પક્ષોમાં સીસી માન્યતા હોય તેમાં સત્ય હોય છે કે નહીં, પોતાને ગ્રહણ કરવા એવી વસ્તુ તેમાં હશે કે નહીં એવો વિચાર પણ એવા આગ્રહી જીવોને ઉગતો નથી। કેમ કે હું અમે માનીએ તે સાચું, પણ વિશાળ બુદ્ધિ હોય, વિશાળ દ્રષ્ટિ હોય, એક પક્ષનો મતભેદ બાંધી ન રાખતા બીજા પક્ષવાળા પણ શું કહે છે મધ્યસ્થતાથી વિચારવું જોઈએ। એટલે સર્વ પ્રકારે સત્યને વિચારવું તે અનેકાંતવાદ કહેવાય છે। અનેકાંતવાદીને કોઈ એક પક્ષનો આગ્રહ નથી, પણ સર્વાંશે સત્ય હોય તે સ્વીકારવાની વિશાળતા તેના હૃદયમાં હોય છે કે જ્યાં જ્યાં સત્ય જણાય તે ગ્રહણ કરે। તેને આવી રીતે વિશાળતા બીજા ધર્મોના તત્વ જાણવાની પણ મધ્યસ્થતાથી હોય તો પોતાની પણ ભૂલ ક્યાંય થતી હોય તેને ખ્યાલમાં આવે। માટે કૃપાલદેવ કહે એક પક્ષી મતભેદ બાંધવું નહીં, એટલે એકાંતનો આગ્રહ રાખવો નહીં, પણ સર્વમતને પહેલાં વિશાળ દ્રષ્ટિથી જોઈ અને સત્ય હોય તે બરાબર ચકાસીને પછી તેને ગ્રહણ કરો। હવે વાક્ય 73મું અજ્ઞાન પક્ષને આરાધુની, ઉપર જે વાત કહી એ વાતની જ બીજી રીતે વિવક્ષા કરે છે। એટલે અજ્ઞાન પક્ષ જેમાં સમ્યક જ્ઞાન જે ભગવંત તીર્થંકરો અનુભવીને સિદ્ધાંત કયા તે નથી, તે બધા અજ્ઞાન પક્ષ છે। એટલે એકાંતવાદે જે માને તે બધા અજ્ઞાન પક્ષ, મિથ્યા દ્રષ્ટિ છે। સર્વાંશે સત્ય જાણ્યા વિના કોઈ એક પક્ષનો આગ્રહ થઈ જાય ત્યાં અજ્ઞાન હોય છે। સંપૂર્ણ રીતે સર્વમત પક્ષમાં શું કહેવું છે એ મધ્યસ્થતાથી જાણ્યા વિના તે એક પક્ષનો આગ્રહ થઈ જાય તે જ અજ્ઞાન છે। એવા અજ્ઞાની પક્ષને આરાધવું નહીં, ખબર ન હોય ત્યાં સુધી લૌકિક રીતથી આરાધન થતું હોય, જ્યાં સુધી આપણને ખબર ન હોય ત્યાં સુધી બાપ દાદાઓને ધર્મ આરાધતા હોઈએ અને એ પક્ષ પ્રમાણે સત્ય માનતા હોઈએ, પણ આ પક્ષ અજ્ઞાનયુક્ત છે એવું જ્યારથી સમજાય ત્યાર પછી લોકલજ્જાદીને કારણે તેનું આરાધન ચલાવી રાખવું નહીં। ખબર પડી ગઈ કે આ મતમાં સત્યતા નથી એવું જણાય છે તો પછી સત્ય જે હોય તેને સ્વીકારવું જોઈએ। અજ્ઞાન પક્ષને આરાધવું નહીં, જ્યારથી ખ્યાલ આવે કે આ એકાંત પક્ષ છે, અજ્ઞાનથી યુક્ત છે, ત્યારથી તેને મૂકી દેવું જોઈએ। પરમ કૃપાલદેવનું દ્રષ્ટાંત બ્રહ્મચારી કહે છે, વવાણિયામાં બધા સ્થાનકવાસીઓનો પરમ કૃપાલદેવને પરિચય હતો, પછીથી વિચારતા એમને મૂર્તિ પૂજક પક્ષ સત્ય જણાયો જેથી તેનું સમર્થન કર્યું। મૂર્તિ પૂજા સંબંધી કૃપાલદેવે પછી એક પુસ્તક પણ લખ્યું, તેથી પરમ કૃપાલદેવના જે સ્નેહીઓ એમના આ પક્ષમાં આવવા પહેલાં એમની વાત માનવાવાળા લોકો પણ એમનાથી વિમુખ થઈ ગયા, ઓળખીતાઓ બધા તરફથી પરમ કૃપાલદેવને નિંદા સહન કરવી પડી। અમદાવાદમાં જૂઠાભાઈથી તે નિંદા સ્થાનકવાસીઓ જે કૃપાલદેવની કરતા હતા તે સહન નહીં થઈ, તેથી પરમ કૃપાલદેવને જણાવ્યું। તેના ઉત્તરમાં જૂઠાભાઈને પરમ કૃપાલદેવ શું કહે છે 37મા પત્રમાં કહ્યું
કે મારે માટે કોઈ કંઈ કહે તે સાંભળી મૌન રહેજો, તે સર્વ મારા ધ્યાનમાં છે. દુનિયા તો સદા એવી છે, આપણે શું કરવું તે વિચારીને આપણું હિત કરી લેવું. જગતને રૂડું દેખાડવા તો અનંત વાર પ્રયત્ન કર્યું, તેથી કે હજુ સુધી રૂડું થયું નથી વગેરે જે વાક્ય પત્રમાં છે, તે સ્થાનકવાસીમાં તેમની નિંદા થઈ તે સંબંધી છે. એમ સત્ય જણાયા પછી અજ્ઞાન પક્ષને કદી આરાધુની. સત્ય જ્યારે જણાયું કૃપાલદેવને કે મૂર્તિ એ તો ધ્યાનનું કાર્ય કે સ્વરૂપનું કારણ, એના માટે અત્યંત આવશ્યક વસ્તુ છે, તો એમને મૂર્તિની પ્રાર્થના કરી, એના માટે બુક પણ લખી. પણ એ કોઈએ એવી ગાયબ કરી દીધી કે લખેલી બુક પછી કોઈના ધ્યાનમાં આત્માને આવી. એમ અજ્ઞાન પક્ષને આરાધવું નહીં. અજ્ઞાન વચ્ચે જ્યાં સુધી તે પક્ષમાં હોય, પણ સત્ય જણાયા પછી તો ન જ આરાધવું. પ્રત્યેક સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. ખબર પડી ગઈ કે આ સત્પુરુષ છે, છતાં પોતાના અસદગુરુને છોડે નહીં. પ્રત્યેક સદગુરુ યોગમાં પણ વર્તે દ્રષ્ટિ વિમુખ અને અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. કેમ કે કુગુરુ માન આપે, બોલાવે, આગળ બેસાડે, જ્યારે જ્ઞાની એવું કંઈ કરે નહીં, ખોટું માન કોઈને આપે નહીં. એટલે અજ્ઞાની તેને બોલાવે એટલે ગમે, પણ આ અજ્ઞાની છે એમાં આત્મજ્ઞાન નથી, અર્થાત એ સમ્યક અજ્ઞાન જ છે બધું એનું પ્રરૂપિત, તો પછી તેને પુષ્ટિ ના આપે. એના વિશે એક દ્રષ્ટાંત કહે છે, લેપ શ્રેષ્ઠીનું દ્રષ્ટાંત. લેપ નામના એક શેઠ હતા રાજગૃહીનગરમાં, તેનો ગુરુ શિવભૂતિ તાપસ હતો. તેને એ ગુરુના શિવભૂતિ તાપસ ગુરુના ઉપદેશથી એ લેપ શ્રેષ્ઠીએ એક વાવ કરાવી, એક કૂવો કરાવ્યો, તળાવ વગેરે ઘણા કરાવ્યા. એના ગુરુ આવે ત્યારે ચાર પાંચ યોજન સુધી તેને સામે લેવા જાય. હવે એકદા રાજગીરીનગરના ઉપનમાં શ્રી મહાવીર સ્વામી પધાર્યા. તે વખતે લેપ શ્રેષ્ઠી તેના મિત્ર જિંદત શ્રાવકની પ્રેરણાથી ભગવાનને જોવા આશ્ચર્ય સહિત ગયો કે મહાવીર ભગવાન કેવા, એટલે એકવાર હું પણ એમનો સમાગમ કરું. એના મિત્રના કહેવાથી ગયો. તે ભગવાનની દેશના સાંભળી અને લેપ શ્રેષ્ઠીએ ભગવાન મહાવીરને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, મારા ગુરુ અધ્યાત્મનું વર્ણન કરે છે તે સત્ય છે કે અસત્ય છે? મારા ગુરુ જે અધ્યાત્મની વાતો કરે, શિવભૂતિ તાપસ, તે સત્ય છે કે અસત્ય છે? ત્યારે ભગવાન મહાવીરે શું કહ્યું કે હે શ્રેષ્ઠી, અધ્યાત્મ ચાર પ્રકારના છે, નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ અને ભાવ અધ્યાત્મ. પહેલાના ત્રણ ભેદો ભાવ અધ્યાત્મના કારણ છે. નામ અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ અને દ્રવ્ય અધ્યાત્મ, એ ત્રણ ભેદો તો ભાવ અધ્યાત્મના કારણ છે. પણ જે પુરુષમાં ભાવ અધ્યાત્મ રહેલું હોય તેમના સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય છે. પણ ભાવ અધ્યાત્મ વિના બીજા ત્રણ ભેદવાળાના કાર્ય સિદ્ધ થતા નથી. નામ, સ્થાપના અને દ્રવ્ય ત્રણને આરાધે પણ ભાવ નથી. અંતરમાં અધ્યાત્મ એટલે આત્મા સંબંધીનું જ્ઞાન, એના લક્ષ્ય ભગવાનનું નામ જપે, ભગવાનની સ્થાપના કે ભગવાન દ્રવ્ય રૂપે હોય, પણ એ બધા કારણે જો એને ભાવ ના આવે તો બધું નિષ્ફળ છે. આ વાત શ્રેયાંશનાથ ભગવાનના 11મા ભગવાન શ્રેયાંશનાથના સ્તવનમાં આનંદજીએ લખી છે. શ્રી શ્રેયાંશજીન અંતર જામી આત્મ રામી નામી રે, શ્રી શ્રેયાંશજીન આત્મ રામી, શ્રી શ્રેયાંશજીન અંતર જામી આત્મ રામી નામી રે. નામ અધ્યાત્મ, ઠવણય અધ્યાત્મ, દ્રવ્ય અધ્યાત્મ છંડો રે,
भाव अध्यात्म निज गुण साधे, भाव अध्यात्म निज गुण साधे, तो ते हसो रढ़ मांडो रे। श्री श्रेया सजिना अंतर जामी आत्म रामी नामी रे। श्री श्रेयांसनाथ भगवान अंतर्यामी, श्री श्रेयांज अंतर्यामी, श्री श्रेयांस सजिन अंतर जामी आत्म रामी, आत्मा माज रमणता करनारा आत्म रामी नामी, नामी जेनु नाम यथार्थ छे, केम के यथार्थ अध्यात्म भाव अध्यात्म जेना हृदय में प्रगट छे। बाकी तो नाम अध्यात्म, कोई नू नाम महावीर होय तेथी शुं थई गयुं, कोई नू नाम धनलक्ष्मी होय अथवा लक्ष्मी देवी होय अने छाणा वीणती होय, कोई नू नाम धनपाल होय पर निर्धन होय, तो ए तो नाम खाली थी कल्याण थतो नथी। नाम अध्यात्म स्थवण अध्यात्म कोई पण वस्तुनी स्थापित करीने आ मारा भगवान एम माने, पण ए भगवान साची स्थापना छे के बे ईटाड़ा मूकीने आ मारा देव तेथी शू वळे। एम मात्र एना अंदरनो अंतरनो भाव यथार्थ न होय, थवण एटले स्थापना, अने द्रव्य अध्यात्म आ बधुं ज त्रणेय होय पण एना अंदर साचो आत्मानो अध्यात्म एटले आत्मज्ञान मेळवानो भाव न होय, लक्ष्य न होय, तो बधुं निष्फळ छे। नाम स्थापना द्रव्यने भाव पहेलाना त्रण भेवो भेदो भाव अध्यात्मना कारण छे। भगवान महावीरनुं नाम होय के भले सामायिक करे त्यारे स्थापनाचारी मूके के એમની મૂર્તિની સ્થાપના કરે, એ બધું અધ્યાત્મનું કારણ છે, નિમિત્ત છે, પણ ભાવ ન આવે તો એ બધું નિષ્ફળ છે। એમ ત્રણ ભેદો અધ્યાત્મના કારણ છે। જે પુરુષમાં ભાવ અધ્યાત્મ રહેલું હોય તેમનું સંપૂર્ણ કાર્ય સિદ્ધ થાય। જેમ કે આપણે મૂર્તિ છે એ પૂજા ભાવ લાવવા માટે છે, પણ મૂર્તિ પૂજા કરે પણ ભાવ કંઈ ન હોય, એ રૂઢિગત પૂજા કરીને આવતો રહે તો એથી કંઈ વિશેષ લાભ ન થાય, કંઈ પાપનું કારણ નથી, પણ એના ગુણોની સ્મૃતિ કરીને આત્મભાવ તરફ લક્ષ ન જાય તો બધું આવું પુણ્યના કાર તો અનંત વાર કર્યા। મોક્ષના કારણભૂત તો ભાવ અધ્યાત્મ છે, પણ ભાવ અધ્યાત્મ વિના બીજા ત્રણ ભેદવાળાના કાર્ય સિદ્ધ થતા નથી। આ પ્રમાણે ભગવાન પાસેથી તત્વનું સ્વરૂપ સાંભળીને તે લેબ શ્રેષ્ઠિ બોધ પામ્યો અને શ્રાવક ધર્મ અંગીકાર કર્યો। એટલે આ તો ટૂંકામાં વાત કરી, ભગવાને ઘણું બધું સમજાવ્યું છે તે એને વાત ઉતરી ગઈ, મિથ્યા માન્યતાઓ તૂટી ગઈ, એટલે શિવભૂતિ તાપસ પ્રત્યેની એની વૃત્તિ પાછી વળી। એટલે પહેલાંના મિત્રો કહેવા લાગ્યા કે આ શ્રેષ્ઠી મૂર્ખ છે, મૂર્ખ છે કે જેણે પોતાનો કુલ ધર્મ છોડી અને જૈન ધર્મ સ્વીકાર્યો, એ સાંભળવા છતાં પણ એની શ્રદ્ધા ભરી નહીં, કેમ કે સત જણાઈ ગયું, એટલે હવે અજ્ઞાન પક્ષને આરાધું નહીં, હવે સત સાચું શું છે એ સમજાવવા પછી બી એ આરાધે તો એ સમજ્યો જ નથી। એટલે કૃપાલ કે જ્યારે ત્યાં સુધી ખબર ન પડે ત્યાં સુધી બધું થતું હોય, પણ સમજાયા પછી સતને સ્વીકારવું જોઈએ ને અસતને છોડી દેવું જોઈએ। હવે એકદા શિવબુદ્ધિ તાપસ જે પહેલાંના એના ગુરુ છે તે શ્રેષ્ઠિને ત્યાં પહેલાં તો ગામમાં આવે છે, એટલે લેપ શ્રેષ્ઠિ સામે આવ્યો નહીં, એટલે તાપસે પોતાના બીજા શિષ્યોને પૂછ્યું કે લેપ શ્રેષ્ઠિ ક્યાં, તો કે એ તો જૈન ધર્મી થયો છે। તેથી તેણે એક શિષ્યને શ્રેષ્ઠ પાસે મોકલ્યો અને કહ્યું કે આપણા ગુરુ તમને યાદ કરે છે, આવ્યા છે। ત્યારે શેઠ શું કહે કે જેની કર્મની ગાંઠ છેદાઈ ગઈ તે મારા ગુરુ છે, બીજા નહીં, મારા ગુરુએ અનુકંપા દાન આપવા, હવે મારા જે ગુરુ છે એને અનુકંપા દાન આપવાનું કહ્યું છે, તેથી પહેલાં આપતો તેના કરતાં પણ ભલે કિંમતી વસ્તુઓ ઘી પકવાન વગેરે ગ્રહણ કરે પહેલાંના એ ગુરુ શિવપતિ, પણ તમારે જિનેશ્વરે ભાખેલા ધર્મની નિંદા કરવી નહીં એ કહી દેજો, કે જિનેશ્વર ભગવાનનો ધર્મ માનું છું એની કિંચિત પણ નિંદા કરવી નહીં, તો એ આવીને મારી પાસેથી ઘી પકવાન જે કહ્યું હોય તે ભલે લઈ જાય।
એમ મહારાજ ગુરુએ કહ્યું કે અનુકંપા દાન આપો, પણ પૂજ્ય બુદ્ધિએ નહીં. એટલે છેવટે અંતે તાપસ આવ્યો અને કહ્યું કે હે શ્રેષ્ઠી, કયા ધૂર્તે તને છેતર્યો કે મારા આવતા ઊભો પણ થતો નથી? એ ઘરે આવ્યો એના ઘરે તાપસ. તો પહેલાં તો ચાર યોજન સામે લેવા જાય, હવે હમણાં તો ઊભો નહીં થયો. તો કે તને કયા ધૂર્તે છેતર્યો કે મારા આવતા ઊભો પણ થતો નથી, તું યોગ્ય કરતો નથી. મારું સામર્થ્ય તે હજી જોયું નથી. મારા ભક્તોને પ્રત્યક્ષ સ્વર્ગનું સુખ થયું છે, બીજા નરકવાસી થયા છે. વિદ્યાના બળથી સ્વર્ગ નરકાદી બતાવ્યા, છતાં પણ શ્રેષ્ઠીએ વિચાર્યું કે આ બધું ઇન્દ્રજાળ છે, પોતાના કર્મ અનુસારે જ નરક કે સ્વર્ગમાં ગમન થાય છે. એના કોઈ આપણને સ્વર્ગમાં મોકલી દે નરકમાં મોકલી દે બની શકે જ નહીં, એમ ભગવાન મહાવીરે જે સિદ્ધાંતથી કહ્યું તેને બેસી ગયું. પોતાના કર્મ અનુસારે નરક કે સ્વર્ગમાં ગમન થાય છે. વીતરાગ પરમાત્મા પાસે અનંત લબ્ધિઓ હોવા છતાં પણ તેનો અહંકાર નથી. શ્રેષ્ઠીએ તાપસને કહ્યું, બુદ્ધિ વગેરેના અહંકારનો હવે ત્યાગ કરી 18 પાપસ્થાનક રહિત વીરતી ધર્મ પ્રવર્તો. પૂરતો જે ગુરુ હતો પહેલાં, હવે શિષ્ય એમને કહે છે કે તમે હવે આ પોતાની બુદ્ધિનો અને અહંકાર મૂકી દો અને 18 પાપસ્થાનક રહિત ત્યાગ માર્ગમાં પ્રવર્તો. હવે શ્રેષ્ઠીને દ્રઢ જૈન ધર્મી થયો જાણી તે તાપસ જતો રહ્યો કે હવે આવતો ઉડતો મને શિખામણ આપે. એટલે પછી એ જતો રહ્યો. શ્રેષ્ઠીએ પોતાના આખા કુટુંબને જૈન ધર્મી બનાવ્યા અને પોતે દીક્ષા ગ્રહણ કરી અનુક્રમે સર્વકર્મનો ક્ષય કરી કેવળ નાલ પામીને મોક્ષપદ મેળવ્યું. એમ જ્યારથી વાત જણાઈ આવે કે આ અજ્ઞાન પક્ષ છે તો પછી તેને આરાધવો નહીં, અને જે સાચો માર્ગ હોય તેને જ આરાધવો. આ પ્રમાણે કૃપાલદેવી વાક્ય કહ્યું, અજ્ઞાન પક્ષને આરાધવું નહીં. 73મું વાક્ય પૂરું થયું. હવે 74મું વાક્ય, આત્મ પ્રશંસા ઈચ્છું નહીં. આ વાક્યમાં આત્મ પ્રશંસા કરું નહીં એમ નથી કહ્યું, તેને બદલે આત્મ પ્રશંસા ઈચ્છું નહીં એમ લખ્યું છે. કારણ કે સત્યની ખાતર જે ગુણ હોય તે વખતે કહેવો પણ પડે, પણ ઈચ્છા આત્મ પ્રશંસાની ન હોય, એવું ચોખ્ખું દિલ હોય. આત્મ પ્રશંસા ઈચ્છું નહીં. કોઈ કંઈ કારણસર પૂછે ને સત્યની ખાતર જે ગુણ હોય તે કહેવા પડે, પણ અંદરમાં મારી પ્રશંસા થાય એવો ભાવ ન હોય, એટલે ઈચ્છાથી આત્મા મલિન થાય છે. પોતાની આત્મ પ્રશંસા વધે, લોકો વખાણે એવી એથી આપણો આત્મા મલિન થાય છે. હૃદયમાં ન હોય ને માત્ર મોઢેથી જરૂર લાગતું બોલવાનું થાય તો દોષ નથી. સત્ય વાત કહેવામાં અને હૃદયમાં માન મોટાઈની ભાવના ન હોય તો એ દોષ નથી. પણ કોઈને પોતાના વખાણ પોતે કરે છે એવો ભાસ થવાનો સંભવ છે. કારણ કે સામાન્ય માણસ જો એમ કરવા જાય તો પોતાની વાત કરવા જતાં તે અહંકારમાં તણાઈ જાય એવો આ પ્રસંગ કહેવાય. પણ અહીં તો મહાપુરુષની વાત છે કે જેને ગમે તેવા પ્રસંગ આવે તો પણ તેમાં લેપાતા નથી. કોઈ પ્રોફેસર રવજીભાઈ દેવરાજ આચારાંગનું ગુજરાતી ભાષાંતર કરનારે પરમ કૃપાળુ દેવને પૂછેલું કે એક કલાકમાં કેટલા શ્લોક સ્મૃતિમાં રહી શકે વગેરે. તેના ઉત્તરમાં પોતે વિસ્તારથી પત્રાંગ 18માં જણાવે છે. રવજીભાઈ દેવરાજની જનાબે આ 18મો ક્રમાંક, તેમાં પરમ કૃપાળુ દેવને પૂછ્યું છે કે એક કલાકમાં કેટલા શ્લોક યાદ કરી શકાય. ત્યારે પરમ કૃપાળુ દેવ જે સત્ય હકીકત છે પોતા વિશેની તે સ્પષ્ટ કહેવી પડે છે. એટલે પોતે શું કહે છે કૃપાલદેવના શબ્દોમાં, પ્રવેશક આપનું લખવું ઉચિત છે, સ્વસ્વરૂપ ચિતરતા મનુષ્ય ખચકાઈ જાય ખરો. તમે મારા વિશે જ પૂછો
તો એથી એ મારા પોતાના સંબંધી પોતે જણાવતા મનુષ્ય ખચકાઈ જાય ખરો, પરંતુ સ્વસ્વરૂપમાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત ભાગ મળે ત્યારે, નહીં તો નહીં જ, આમ મારું મત છે. પણ સ્વસ્વરૂપમાં એટલે પોતાની વાત કરતાં જ્યારે આત્મસ્તુતિનો કિંચિત પણ ભાગ મળે કે ભાઈ હું વાત કરી તો હોય લોકો સામે મારી પ્રશંસા કરે એવું જો મનમાં પણ હોય તો તે યોગ્ય નથી, નહીં તો ખચકાઈ જવાનું કંઈ કારણ નથી, આમ મારું માનવું છે. આત્મસ્તુતિનો સામાન્ય અર્થ પણ આમ થાય છે કે પોતાની જૂઠી આપવડાઈ ચિતરવી. આત્મસ્તુતિ કોને કહેવાય? પોતાની પ્રશંસા. તો કે પોતાની જૂઠી આપવડાઈ ચિતરવી. આપવડાઈ છે તે માનનો જ બીજો ભાઈ છે. માન કશાય છે તેનો જ બીજો ભાઈ આપવડાઈ છે. અન્યથા આત્મસ્તુતિનું ઉપનામ પામે છે પરંતુ ખરું લખાણ તેમ પામતું નથી. અને જ્યારે ખરું સ્વરૂપ આત્મસ્તુતિ ગણાય તો પછી મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ કેમ? જો સત્ય હકીકત મહાપુરુષો અંતરમાં અનુભવ કરતા હોય એ વાત જો બહાર કહે તો કે એ તો તમે તમારી આત્મસ્તુતિ કરી, તો પછી કોઈ મહાત્મા પ્રખ્યાતિમાં આવે જ કેમ? જેમ કે આનંદગંજીએ પોતે જ લખ્યું, અહો અહો હું મુજને કહું, અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે, નમો મુજ નમો મુજ રે, અમિત ફળદાન દાતારની, અમિત ફળદાન દાતારની, જે હની ભેટ થયે તુજ રે, શાંતિ જીન એક મુજ વિનતી, અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ. કેમ કે અમિત અમાપ ફળ નાના દાતાર એવા પરમાત્માની ભેટ જેને થઈ છે, અંતરમાં એવો અનુભવ થયો છે, માટે તું તને પ્રણામ કર. કેમ કે તું જ તને ઓળખે છે, બીજો તો કોઈ ઓળખી શકે એમ નથી. એમ જે સત્ય હકીકત કૃપાલદેવે પણ જેમ પોતે અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ, અમે બીજા શ્રી મહાવીર અથવા શ્રી રામ છીએ, એ પોતે એ સ્વરૂપ અનુભવ્યું છે. હવે એ વાત જો અંગત રીતે પણ પોતે ન લખે તો એ સ્વરૂપને કોણ સમજી શકે? એટલે જ્યારે કૃપાલ કે સત્ય હકીકત પણ જો આત્મ પ્રશંસા ગણાય તો કોઈ મહાત્માઓ પ્રખ્યાતિમાં આવે જ નહીં, ખબર જ ન પડે. માટે સ્વસ્વરૂપની સત્યતા કિંચિત આપની માંગણી ઉપરથી, હું નથી કહેતો તમે પૂછ્યું છે, માટે આપની માંગણી ઉપરથી જણાવતા અહીં આગળ મેં આંચકો ખાધો નથી, અને તે પ્રમાણે કરતા ન્યાયપૂર્વક હું દોષિત પણ થયેલો નથી. તમે પૂછ્યું છે માટે બધી હકીકત જણાવું છું. પછી કૃપાલદેવ જણાવે છે આગળ કે એક વિદ્વાને ગણતી કરતા માન્યું હતું કે 500 શ્લોકનું સ્મરણ એક કલાકમાં રહી શકે છે. એટલે પોતે 500 ગાથાઓ એક કલાકમાં યાદ કરી શકે છે. જેમ યશો વિજયજી અને એમના શિષ્ય ભણવા ગયેલા કાશી, જે ગ્રંથ ગુરુએ બતાવ્યો ન હતો, ગુરુ બહાર ગયેલા ત્યારે રાત્રે માતા એમના પત્ની પાસે, ગુરુ પત્ની પાસેથી લઈ 700 ગાથાઓ યશો વિજયજી 500 એમના શિષ્ય બે જણે કરી લીધા, આખો ગ્રંથ મોડે કરી લીધો. સવારમાં ગુરુ આવે ત્યારે કહ્યું આ પ્રમાણે માતાજી પાસે ગ્રંથ લઈને કર્યો છે, તો ગુરુ પણ આનંદ પામ્યા, કહો આવી શક્તિ આટલું મોટે કરી લીધું. એમ સત્યતા પ્રગટ કરવામાં કે છે કોઈ દોષ નથી, પણ અંદર જો આત્મ પ્રશંસા કરવાનો ભાવ હશે તો દોષિત જ થાય છે. આત્મ પ્રશંસા જે છે એ સભ્યતાની વિરુદ્ધ છે. ધર્માત્મા તો તે કરે જ નહીં. શ્રી યશો વિજયજીએ જ્ઞાન સારમાં લખ્યું છે કે પોતાના ગુણોનું અવલંબન જો પોતે લેવા જાય તો ડૂબે બુડે, પોતાના ગુણનું અવલંબન પોતે લેવા જાય તો ડૂબે. આટલા ગુણો મેં પ્રગટ કર્યા, હવે પ્રગટ કરવાની શી જરૂર છે, અથવા મને બધું પ્રાપ્ત થઈ ગયું એમ કરીને જો બેસી રહે તો ડૂબે. જેમ કે શાસ્ત્ર સંબંધી થોડું જ્ઞાન હોય
देवगुरु धर्म की श्रद्धा हो तो आपने सम्यक ज्ञान ने सम्यक दर्शन तो है, दीक्षा ले लीधी एटले हवे सम्यक चारित्र पण आवी गयुं एटले रत्नत्रयनी तो प्राप्ति थई गई। हवे शुं करवानुं छे तो के हवे बीजाने आपणे रत्नत्रयमां वाळवा, आम मानी ले अने आगळ वधे नहीं तो ए बूड़े, पण ज्यारे बीजा तेना प्रगट थयेला गुणोनुं अवलंबन ले तो तरे, पोते पोताना गुणों अवलंबन लेवुं नहीं एटले के आप पढ़ाई करवी नहीं पण आगळ वधे जवुं लघुता धारण करीने। जो तू गुणों वड़े, अश्वजी जी महाराज कहे छे ज्ञान मंजरी माथी छे कि जो तू गुणों वड़े पूर्ण नथी तो पोतानी प्रशंसा थी फोकट भूलावानुं थाय, पोतामां गुणों पूर्ण प्रगट थया नथी अने तू तारी प्रशंसा करे लोको तारी करे तू कहे एटले बतावे कू एवो चूते हो तो फोकट भूलावानुं थाय, अने जो तू गुणों वड़े पूरो छे तो पोतानी प्रशंसा करवानी कई जरूर नथी, तने संपूर्ण गुरु प्रगट थई गया पूरो छे तो पछी बीजानी प्रशंसा पोतानी प्रशंसा पोते करवानी जरूर नथी, ये करे पण नहीं जेने बधा गुणों प्रगट छे। आ प्रमाणे 74મું वाक्य, आत्म प्रशंसा इच्छू नहीं करूँ नहीं, ये तो बराबर थे पण अंतर थी इच्छू पण नहीं, कोई गमे ते पूछे सत्य हकीकत के भी पड़े पोता विषय तो पण आ बधा के मारी बात सांभळीने कंई सारूँ कहे कि तमे बहु सारूँ कर्यो तमे एवा छो एवी सांभळवानी पण अंतर में इच्छा राखूँ नहीं, आत्म प्रशंसा इच्छू नहीं। हवे वाक्य 75મું, प्रमाद कोई कृत्य में करूँ नहीं। प्रमाद, प्रमाद एटले आळस, बेकाळजी, अनादर, सामान्य काम पण जे हाथ में लीधु होय ते पण सारू करवुं, तेमो पण प्रमाद न सेवो, जेम के कोईना सारा अक्षर होय ते गम्मे त्या लखतो होय पण सारा अक्षर ज काढे छे, तेम सारा माणसे प्रमाद करी कोई काम बगाड़वा देवू नहीं, एवी टेव राखवी के कोई प्रमाद करीने कोई काम बगड़वा देवू नहीं, जरूर न लागे तो ते काम न करवू पण जे करवू ते तो काळजीपूर्वक सारू ज करवू। पूज्य प्रभुश्री ब्रह्मचारी एम के पूज्य प्रभुश्रीजी भरूचना एक सूबा नु दृष्टांत आपता, ब्रह्मचारी शू के प्रभुश्री एक भरूचना एक सूबा नु दृष्टांत आप, कोई मंत्री के त्यानो असे ते वक्ते राजाओं राज्य था एले सूबाना दृष्टांत में एने आखा भरूचनु राज्य खोयू। केवी रीते? तो के भरूच में प्रभुशी कहे भरूच में लल्लूभाई नामना एक सूबा हता, तेमणे प्रमाद में भरूच खोयू, बातमीदार माणसोए आवीने तेमने कहूं के शत्रुनु लश्कर आपणी हद में आव्यू छे, त्यारे लल्लूभाई कहे पहले गांजा भर दे के लश्कर आपणा हद में आवी गयो, तो के पहले गांजा भर दे, गांजो पीसू पहला, पछी थोड़ी वारे फरी कहूं के साहेब हवे ते लश्कर शहरनी नजीक आवी गयो छे, त्यारे फरी कहे फरी जवाब मळ्यो के गांजा भर दे, पहले गांजो भर पे, फरी खबर मड़ी के लश्कर हवे शहरनी अंदर बैठो तो पण सुबाजी कहे गांजा भर दे, एमां जेम जेम पीए नशो चढ़े बस एमां ज वृत्ति अनी रही, पछी गांजो पीधो मत छे नशो चढ़े एनाथी, हवे ते गांजानी धुन में कई भान रह्युं नहीं, तेथी लश्करे आवी आ लल्लूभाई सूबा ने पकड़ी लीधा। आवो प्रमाद जीव मनुष्य भमा करे छे, नानी पुरुषो के एवो आपणे पण एवा प्रमादी छीए, केम केवी रीते प्रमादी? तो के नानपणमां तो जीवने कई भान होतुं नथी, तेथी रमतमां ज बधो वखत जाए छे, वळी युवावयमां संसारना बीजा काममां व्यस्त एवा प्रमादी जीव आत्मा माटे कशुं करी शकतो नथी,
એટલી બધી ઉપાધિ યુવા વયમાં કુટુંબની વધી પડે છે, ધંધાની, વ્યવહારની, વેપારની વગેરે, કે આત્મા માટે એને સમય મળતો નથી વિચારો માટે. અને થશે થશે શું ઉતાવળ છે એમ એમ કરી જે કરવા જેવું આત્મહિત તેને ધકેલ્યા જ કરે છે. અંતે મરણ આવી પહોંચે છે ત્યારે પસ્તાય છે. માટે પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં, પણ પુરુષાર્થ કરી આ મનુષ્ય ભાવમાં આત્મકલ્યાણ સાધો. પ્રમાદીને સર્વથા ભય છે, અપ્રમાદીને કોઈ રીતે ભય નથી. પ્રમત ભાવે તો આ જીવનું ભૂંડું કર્યામાં કાંઈ પણ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજ હિતનો ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે. પ્રમાદે ડુબાડી દીધા અનંત સંસારમાં અનંતકાલથી રજડાવે વિષય કસાય વિકતા નિદ્રા અને સ્નેહ આ પ્રમાદના 15 ભેદ છે. આમાં જ એનો સમય વ્યતીત થાય છે, કાં તો પાંચેયના વિષયોમાં, કાં ક્રોધ માન માલો બધી ચાર કસાયોમાં, કાં ચાર વિખતા રાજકથા દેશકથા સ્ત્રીકથા ભોજનકથામાં, કાં સ્નેહ કોઈથી રાગ કરવામાં, અને કાં નિદ્રામાં. આ રીતે પ્રમાદથી ઘણું બધું ખોયું તોય આ જીવને કે જે નિજ હિતનો હજુ ઉપયોગ નથી. એટલે કૃપાલ કે હવે પ્રમાદ કોઈ કૃત્યમાં કરું નહીં, કોઈ પણ કાર્યમાં પ્રમાદી નહીં થવું, પણ પુરુષાર્થી થવું. હવે વાક્ય 76મું, માંસાદિક આહાર કરું નહીં. માંસાદિક આહાર કરું નહીં એટલે દુર્ગતિમાં લઈ જનાર માંસ, ઈંડા આદિથી બનેલ કોઈ પણ વસ્તુનો આહાર કરું નહીં. ગાંધીજી ઉપર પણ કૃપાલ દેવે આર્ય આચાર વિચાર વિશે પત્રાંક 717માં લખેલ છે. તેમાં પરમ કૃપાલદેવ પોતે જણાવે છે, કૃપાલદેવના શબ્દો ગાંધીજીને લખે છે કૃપાલદેવ, દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો માંસાદિના છે તથા તેવા પદાર્થો લેવાય દેવાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ. દયાની લાગણી કે જો વિશેષ રાખવી હોય તો જ્યાં આવા હિંસાની વસ્તુઓના પદાર્થ લેવા દેવાનું થતું હોય, લેવડ દેવડ અથવા ખાવા પીવા આદિને થતું હોય ત્યાં પ્રસંગ ન રાખવો જોઈએ. ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ, નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે, ધીમે ધીમે એને પણ સામાન્ય થઈ જાય, જે આપણને અરેરાટી છૂટે એ દયાના ભાવ મોડા પડતા જાય. નહીં તો જેવી જોઈએ તેવી ઘણું કરીને દયાની લાગણી ન રહે, તેમજ અભક્ષ પર વૃત્તિ ન જવા દેવા અર્થે અને તે માર્ગની ઉન્નતિના નહીં અનુમોદનને અર્થે અભક્ષ આદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ. કૃપાલ કે તેમજ આ અભક્ષ્ય પદાર્થો છે તેના પ્રત્યે આપણી વૃત્તિ જ ન જાય અને તે માર્ગની ઉન્નતિ અભક્ષ્ય ખાય અથવા એવો વ્યવહાર જે થતો હોય તેને પોષણ કિંચિત પણ મળે નહીં અથવા અનુમોદન મળે નહીં, માટે એ લોકોથી દૂર રહેવું જરૂરી છે. અને અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ, કે આ લોકોની સાથે એ આવા અભક્ષ માંસાદિ પદાર્થ ખાતા હોય એની સાથે તો પરિચય પણ ન રાખવો જોઈએ. આહાર ન તો નહીં, બીજા ન છૂટકે વાત જુદી, પણ એની સાથે બેસીને ભોજન તો થાય નહીં. અભક્ષ્યાદિ ગ્રહણ કરનારનો આહારાદિ અર્થે પરિચય ન રાખવો જોઈએ, કૃપાલદેવ ગાંધીજીને ચેતાવ્યા છે. માંસાહારનો ત્યાગ મોટે ભાગે ગુજરાતમાં જણાય છે. તેનું કારણ હેમચંદ્રાચાર્યના બોધથી કુમારપાલ રાજાએ માંસાહાર વિરુદ્ધ સખત પગલાં લીધેલા. હેમચંદ્રાચાર્ય થયા કલિકાળ સર્વજ્ઞ, 125,000 આ લોકોને જૈન બનાવ્યા. તો એમના પ્રતાપે કુમારપાલ રાજા જે એમના બોધથી બોધ્યા
બુદ્ધ્યા તેના કારણે માનસા 18 દેશોમાં અપર અમારી પડા કુમારપાલે પગ વગડાવેલો કે 18 દેશોમાં ઘોડો અને ઘોડાઓને પણ પાણી અલગણ નહીં. આ બધો પ્રતાપ હેમચંદ્રાચાર્યનો છે અને કુમારપાલ રાજા એમની આજ્ઞામાં હતા. તેને લઈને માંસાહારનો ત્યાગ મોટે ભાગે ગુજરાતમાં વિશેષ છે. તેથી કાળે કરીને લોકોમાં, ગુજરાતના લોકોમાં માંસાદી પ્રત્યે અભાવ થઈ ગયો. તેને વિશે અત્યંત ચીડ થઈ ગઈ. ઘણા વર્ષનો અપરિચય થવાથી કુમારપાલને ઘણા પ્રકારના સપના આવે પણ માંસનું ના આવે. તેમ માંસનો બનેલો આ દેહ તે હું છું એમ સપને પણ ન થવું જોઈએ. શું કહે છે એનો સાર? કે માંસ પ્રત્યે ઘૃણા આવવી જોઈએ. આપણું આ શરીર છે તે પણ માંસનું બનેલું છે, તો માંસનો બનેલો આ દેહ તે પ્રત્યે આ દેહ હું છું, આ માંસનો પિંડ હું છું એમ કહે છે સપને પણ ન થવું જોઈએ. બ્રહ્મચારજીએ એને ભાવ માંસ વ્યસન કહ્યું છે. માંસ ખાતા નથી પણ શરીર પ્રત્યેનો એ રાગ છે એટલે એ ભાવથી માંસ ખાવા બરાબર છે. ભાવ સાત વ્યસન જે કહ્યા દ્રવ્યથી અને ભાવથી, માંસ પ્રત્યેની રુચિ, શરીર પ્રત્યેની આસક્તિ, સ્વ કે પરમા, તે માંસનો જ પ્રકાર છે. તેમ માંસનો બનેલો આ દેહ તે હું છું એમ સપને પણ ન થવું જોઈએ. જ્ઞાનીઓ કે છે માંસાદિક આહાર કરવું નહીં. હવે કુમારપાલ રાજાનું દ્રષ્ટાંત. એક વખત કુમારપાલ રાજા ઘેબર જમતા હતા ત્યારે તેને પૂર્વે કરેલું માંસ ભક્ષણ યાદ આવી ગયું. ઘેબર જમતા એટલે તત્કાલ ખાવું બંધ કરી શ્રી હેમચંદ્રાચાર્ય પાસે જઈને પૂછ્યું કે સ્વામી, અમારે ઘેબરનો આહાર કરવો ઘટે કે નહીં? ઘેબર અમારા જેવોને ખાવું ઘટે કે નહીં? ત્યારે ગુરુ બોલ્યા, હેમચંદ્રાચાર્ય બોલ્યા, તે વણિક અને બ્રાહ્મણને ઘટે. વાણિયા ખાય તો બાદ નહીં ઘેવર, અને બ્રાહ્મણ ખાય તોય ચાલે, પણ અભક્ષ્યનો નિયમ રાખનાર ક્ષત્રિયને ઘટે નહીં. ક્ષત્રિય છે અને એને અભક્ષ્ય પદાર્થનો જેણે નિયમ લઈ લીધો એને ઘેવર ખાવું યોગ્ય નથી. કારણ તે ખાવાથી પૂર્વે નિષેધ કરેલા માંસાદી આહારનું સ્મરણ થઈ આવે છે. ગુરુની કહેલી આ વાત કુમારપાલે સ્વીકારી, પરંતુ પૂર્વે કરેલા માંસ ભક્ષણનું સ્મરણ કરતાં 32 ગ્રાસ ભર્યા હતા, 32 કોડિયા લીધા ત્યાં સુધી આ માંસના વિકલ્પ આવ્યા. પહેલાં કરેલું એટલે ઘેવર ખાતા આવો વિકલ્પ આવી ગયો એટલે પછી તેના પ્રાયશ્ચિતમાં એક સાથે ઘેવરના વર્ણ સદૃશ 32 વિહારો કરાવ્યા. વિહાર એટલે મઠ, બૌદ્ધોના મઠને વિહાર કહે, એટલે એવી ધર્મશાળાઓ કે વિશ્રાંતિ સ્થાનો. 32 કોડિયા સુધી એ વિચાર ચાલ્યો અને એના પ્રાયશ્ચિતમાં ઘેબર જેવા વર્ણના સદૃશ એવા 32 વિહારો કરાવ્યા કુમારપાલે. અને હેમચંદ્રાચાર્ય ના પાડી દીધી, ક્ષત્રિય ઘેબરનો આહાર કરાય નહીં, એટલે પછી એમને ત્યાગી દીધો. આ પ્રમાણે 76 વાક્યો સુધી આપણે વાંચ્યા. આગળનું આવતીકાલે.